રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ નાયબ કલેક્ટર કચેરીએ ધરણા યોજ્યા. નગરપાલિકામાં ઘણા સમયથી ચીફ ઓફિસર તેમજ અન્ય જગ્યા ઉપર અધિકારી ન હોવાથી આ મુદ્દે રઘુ દેસાઈ ધરણા પર બેઠા. રઘુ દેસાઈએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર ખિન્નાખોરી રાખી વિકાસ થવા દેતી નથી. રઘુ દેસાઈ રાધનપુર નગરપાલિકાથી રેલી કાઢી નાયબ કલેક્ટર કચેરી પહોંચ્યા. તંત્રએ ધરણાની મંજૂરી ન આપી હોવા છતાં તેઓ અન્ય કોંગી કાર્યકરો સાથે ધરણા પર બેઠા. તો ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા ધરણા કરવામાં આવ્યા. તંત્ર દ્વારા ધરણાની મંજૂરી આપી નહોતી છતાં પણ અન્ય કોંગી કાર્યકરો સાથે તેઓ ધરણા પર બેઠા હતા. પાલિકામાં ચીફ ઓફિસર સહિત અન્ય અધિકારીઓ ન હોવાથી હાલ કામગીરી ઠપ છે. ભાજપ સરકાર કિન્નાખોરી રાખી વિકાસ થવા દેતી નથી તેવું રઘુ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું. ભાજપ સરકાર કિન્નાખોરી રાખી રહી હોવાનો પણ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો. રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ નાયબ કલેક્ટર કચેરી પહોંચીને ધરણા યોજ્યા છે. તેમની સાથે અન્ય કોંગી નેતાઓ પણ જોડાયા છે. નગરપાલિકામાં ઘણા સમયથી ચીફ ઓફિસર અને એ સિવાયની અન્ય જગ્યા ઉપર અધિકારી ન હોવાથી ઘણા લોકોના કામ થતા નથી. આ મુદ્દે રઘુ દેસાઈએ ધરણા યોજ્યા છે. તેમની સાથે અન્ય કોંગી નેતાઓ પણ જોડાયા છે. રઘુ દેસાઈએ આક્ષેપ એવો કર્યો કે ભાજપ સરકાર કિન્નાખોરી રાખી રહી છે અને કિન્નાખોરી રાખીને વિકાસ થવા દેતી નથી. વિવિધ પ્રકારના બેનર સાથે ધરણા પર બેઠી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. તો રઘુ દેસાઈ દ્વારા ધરણા યોજવામાં આવ્યા છે. જો કે તંત્ર દ્વારા ધરણાની મંજૂરી આપવામાં આવી નથી છતાં પણ રઘુ દેસાઈ અને અન્ય કોંગી આગેવાનો દ્વારા ધરણા યોજવામાં આવ્યા છે. તો રઘુ દેસાઈ રાધનપુર નગરપાલિકાથી રેલી કાઢી નાયબ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. આ અંગે વધુ વાત માટે સાંતા અલ્કેશ ફોનલાઈન પર જોડાયા છે. અલ્કેશ, ભાજપ સરકાર કિન્નાખોરી રાખી વિકાસ થવા દેતી નથી તેવો આક્ષેપ રઘુ દેસાઈએ કર્યો અને ધરણા યોજવામાં આવ્યા છે, શું વિગત છે? સતત ચર્ચામાં રહેલી છે ને અત્યારે હાલ આ બેઠક કોંગ્રેસ પાસે છે અને એને લઈને જે કોંગ્રેસની બોડી છે એ બોડીના કામ થતા જે ચીફ ઓફિસર નથી મૂક્યા, સાથે સાથે જે કઈ કોંગ્રેસની હોય એને કામ કરવાની દેતાને કારણે ક્યાંક ને ક્યાંક રઘુ દેસાઈ અત્યારે હાલ સરકારની સામે રહ્યા છે. ત્યારે આજે એમને ધરણાનો જે કાર્યક્રમ આપ્યો હતો ચીફ ઓફિસર અને બીજા સ્ટાફની નિમણૂકને લઈને એને લઈને આજે રેલી કાઢી હતી અને રેલી કાઢીને એમને દેખાવો કર્યા છે. પરંતુ જોવામાં આવે તો આ એક હવે જે ઇલેક્શન 2022 નું એને લઈને સતત ને સતત એકબીજાના પક્ષો વિપક્ષો કાર્યક્રમ આપી રહ્યા છે. ત્યારે રઘુ દેસાઈ જે આ ધરણા ઉપર બેઠા છે એને પરમિશન દીધી હોય પણ એક છતાં ધરણા ચાલુ કર્યા છે અને જે ચીફ ઓફિસર મૂકવા કાયમી મૂકવા એવી માંગ કરી છે. જી જી અલ્કેશ, આભાર માહિતી આપવા માટે. તો રઘુ દેસાઈ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે અને ધરણા યોજવામાં આવ્યા છે. ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે નગરપાલિકામાં ઘણા સમયથી ચીફ ઓફિસર અને એ સિવાયની અન્ય જગ્યાઓ પર અધિકારી નથી હોતા જેના કારણે અનેક કામો અટવાય છે.